સૌ પ્રાણી ને સરખો છે, સરખા સૌને તું સમજી લે, સરખા સૌની ઉપર પ્યાર થશે, સૌની તારા જીવન ના મંત્રો ધર્મનો જય જયકાર થશે, પથ્થર ને તું ઘાટ ઘડીને દેવતનો આકાર કરે, પાવન તેનું રૂપ ખીલવા, પાવન મંત્રોનો ઉચ્ચાર કરે, પથ્થરથી શું માનવ ભૂંડો, તેનો કાધિકાર કરે, ઘેર જશે જો આંખો માપી, ઘેર જશે જો અમૃતનો સંચાર થશે, તારા જીવન ના મંત્રો માં ધર્મનો જય જયકાર થશે, એક ભરેલા તુજૈયાના તેના ઉપર ઢોળી દે, કરુણાની પાવક ધારામાં, કરુણાની તેના પાપ જબોડી દે, તેના બંધ થયેલા ચક્ષુ તેના ફળવે રહીને ખોલી દે, તેનો પણ ઉદ્ધાર થશે ને, તેનો પણ ઉદ્ધાર થશે ને, તારો પણ ઉદ્ધાર થશે, પાપીને તું પ્યાર કરી લે, પાપીનો ઉદ્ધાર થશે, તારા જીવન ના મંત્રો માં તારા
धर्मनो जय जयकार करसे धर्मनो कृष्ण कन्हैया राम चंद्र भगवान उमापति महादेव पवन सुत हनुमान की सनातन धर्म सद्गुरु देव की नमः पार्वती पते हर हर महादेव हर वंदनीय स्वामी जी महाराज माताओं बहनों अने धर्माभिलाषी सज्जनों श्रीमद् भागवतना प्रवचनों ने आजे आठमो दिवस छे। छेल्ला सात दिवस थी भागवत मां आवेली जे जुदी जुदी लीलाओना माध्यम थी जे कृष्ण भगवान नु जे चरित्र एना संबंधी कई परमेश्वरे जेवी शक्ति आपी मति आपी बुद्धि आपी ए प्रमाणे चर्चा करवामां आवी। कृष्णना जीवनमां बे रूप छे, एमाना एक रूपनी चर्चा लगभग पूरी करवा आवी रह्या छे। एनु जे बीजु रूप छे एनी चर्चा प्रारंभ करवानी छे, पण ए चर्चा प्रारंभ करिए एना पहेला श्रीमद् भागवतना एक खास भागनी जो चर्चा छोड़ी देवामां आवे तो कदाच पूरेपूरो न्याय आप्यो नहीं कहेवाय। तमे सौ जाणता हशो भगवान कृष्ण ने आठ राणीओ हती। ए आठे आठ राणीओना नाम गीतामां आप्या छे, पण श्रीमद् भागवतमां आखा भागवतमां कोई जग्याए राधाजीनुं नाम नथी। राधा शब्द नहीं, अने छतां राधा कृष्ण राधा कृष्ण राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण ते एटले सुधी के गुजरात नो जे वैष्णव संप्रदाय छे ए मोटा भागे राधा नु नाम नहीं लेतो, ए कृष्ण ज कहे छे। पण जे बंगाल नो वैष्णव समाज छे गौड़ीय समाज ए राधा नु ज वधारे नाम। તમે વૃંદાવનમાં જાઓ ઠેઠ અહીંથી તીલું કરે, જે ગોપીચંદન હોય એનું તીલું ઠેઠ અહીંથી શરૂ થાય, એ મળે તો તમને રાધે રાધે બોલે, જય શ્રી કૃષ્ણ ના બોલે, માત્ર રાધે રાધે બોલે, બાબા રાધે 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 બસ રાધે રાધે। કેટલાક મંદિરોમાં તમે જઈને જોજો તો એમ કે કૃષ્ણ છે ને એના કરતા તો રાધા ઘણી મોટી છે। કૃષ્ણ એટલા માટે કૃષ્ણ થયા કે એમને રાધાજી મળ્યા, જો રાધા ના મળ્યા હોત તો કૃષ્ણની કોઈ કિંમત ન હોત। રાધાનું મહત્વ જોકે સમાજમાં ઘણી જગ્યાએ એવું હોય છે, નથી હોતું એમ નહીં, પણ આ વૈષ્ણવનો એક ખાસ સંપ્રદાય છે જે એમ માને છે। હું તમને એક ભલામણ કરું છું, કોઈ વાર તમે વૃંદાવન જાઓ તો ઘણા મંદિરો જોવાના છે, પણ એમાં એક શાહ બિહારીનું મંદિર છે, ખાલી બિહારી નહીં શાહ બિહારી, શાહ કોઈ શાહે બંધાવેલું વાણિયાએ એટલે એનું નામ અપભ્રંશ થતા થતા શાહ બિહારીનું મંદિર એમ કહી દીધેલું છે। આજકાલ નથી બિરલા મંદિર, બિરલા મંદિર બિરલા હોય છે લક્ષ્મીનારાયણ, અંદર બેઠા હોય છે લક્ષ્મી ને નારાયણ, પણ કોઈ લક્ષ્મીનારાયણનું મંદિર નથી કહેતા, પણ લોકો કઈ બિરલા મંદિર એમ કહેતા હોય છે। તો એ શાહ બિહારીનું મંદિર જોવા તમે જરૂર જજો, અને જોવા જાઓ તો દ્રષ્ટિ લઈને જોવા જજો। આ બધા બસમાં યાત્રા કરનારા, ટ્રેનમાં યાત્રા કરનારા, ખઉં 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 આખો દિવસ ખઉં ખઉં ખઉંમાં જ પડ્યા હોય, એમને યાત્રાની કઈ પડી ના હોય। જયારે આવી છોકરા પૂછે યાત્રા કરી આવ્યા, તો હા કરી આવ્યા, ક્યાં ક્યાં ફર્યા, મથુરા ગોપાળ બધું બે ચાર નામ જે આવડતા હોય ને પહેલેથી,
એક નામ આવડતા હોય, બાકી કશી ખબર ના હોય ત્યાં પડ્યા છે. ચાબિહારીના મંદિરમાં જજો, 200-300 વર્ષ પહેલા એ મંદિર એક શેઠે બંધાવ્યું, રાજસ્થાનના કોઈ મારવાડી શેઠે બંધાવ્યું. એને બહુ ભાવના જાગી, બહુ ભાવના જાગી. એના મનમાં એમ થયું, મારો આ પૈસો છે એ તો આજ છે ને કાલ નથી, છોકરાને આપીશ તો છોકરા ખબર નહીં કેવા નીકળ્યા ને કેવા ના નીકળ્યા, અને છોકરા જો લાયક હશે તો એ કંઈ ભૂખે મરવાના નથી, એ તો એમના પગે ઉભા રહેવાના છે, અને છોકરા માટે રાખીએ તોય વધે એટલો પૈસો, છોકરાઓ માટે રાખીએ તોય વધે એટલો પૈસો છે. એટલે શેઠાણીને એકાઉન્ટમાં બોલાવીને વાત કરી, જો મારી ઈચ્છા છે, મારી પાસે અઢળક પૈસો છે, તું જો રાજી થાય તો આપણે બે મળીને વૃંદાવનમાં એક મંદિર બાંધીએ, એવું સુંદર મંદિર બાંધીએ કે ભગવાન એ સુંદર અને એનું મંદિર પણ સુંદર, અને શેઠની જેવી ઊંચી ભાવના, શેઠાણીની પણ એવી જ ઊંચી ભાવના, બેની ઊંચી ભાવના. એમણે કહ્યું, બાંધો ને, હું ક્યાં ના કરું, એ તો આપણા અહો ભાગ કે આપણે એવું સરસ મંદિર બાંધીએ. અને એ જમાનામાં જયારે ગોવિંદજીનું મંદિર હતું, જાઉં તો વૃંદાવન જાઉં તો જોજો, આજે ખંડેર થઈને પડ્યું છે, ઔરંગઝેબે એને તોડાવી નાખ્યું, ત્રણ માળા જે છે એ 7 માળનું મંદિર તોડતા તોડતા હાથ થાકી ગયેલા, એટલે 3 માળ પછી છોડી દીધા. પણ એ 3 માળની જે ભવ્યતા છે, એના જે લાલ પથ્થરો છે, એ જોઈને તમને એમ થશે કે કોઈ ટાઈમે આની જાહો જલાવી હતી. મીરાબાઈ જયારે વૃંદાવનમાં આવ્યા ત્યારે ગોવિંદજીનું મંદિર હતું, અને એટલે એમણે ભજનમાં એમને લખ્યું છે, દર્શન ગોવિંદજી કો મને ચાકર રાખો જી, ચાકર રહેશું બાગ લગાશું, નિત ઉઠી દર્શન પાછું, વૃંદાવન કી કુંજ ગલી મેં તેરી લીલા ગાશું. તો એ ભજન જયારે એમણે રચ્યું ત્યારે ગોવિંદજીની પ્રધાનતા હતી. આજે ઉજ્જડ થઈ ગયું એ મંદિર. તો શેઠ અને શેઠાણીએ નક્કી કર્યું કે આપણે આ મંદિર બાંધ્યું. પૈસો અઢળક. છોકરાને પૂછ્યું, તને દુઃખ તો નહીં થાય ને, હું આ પૈસો ખર્ચું તો તને એમ તો નહીં થાય કે મારા બાપુએ બધા મારા પૈસા ખર્ચી નાખ્યા, એવું તો નહીં થાય ને? છોકરાએ કહ્યું, ના, મારી ચિંતા ના કરો, તમારે જેટલા ખર્ચવા હોય એટલા ખર્ચો, મારી ચિંતા ના કરશો. ત્રણેય એક થયા, આખું કુટુંબ એક થયું. પછી જે જૂનો મુનિમ હતો, એ જૂના મુનિમને, જૂનો મુનિમ એટલે દિવાન, શેઠ ના જાણે એટલું પેઢીનું કામ બધું મુનિમ જાણે, અને પેઢી તરે કે ડૂબે એ શેઠના નિર્ણયે નહીં પણ મુનિમના નિર્ણયે તરે, તારનારો એ ડૂબાડનારો એ. એટલે મુનિમ તરીકે ભલે રાખ્યો હોય પણ જે સાચો શેઠ હોય ને એ પોતાના સગા ભાઈ જેવો એને કરે, સગા ભાઈ જેવો, દગો ન કરે, ફટકો ન કરે. આવડો છોકરો મૂકીને શેઠ મરી ગયા હોય તો એ મુનિમ એની પેઢીને 25 વર્ષ સુધી સાચવીને બતાવે. જયારે છોકરો મોટો થાય આના પૈ સાથે બધો હિસાબ સોંપી દે, એનો 50-50, 100 રૂપિયા પગાર હોય એમાં જ જીવતો હોય, કોઈ દિવસ એમાંથી પૈસો ના ઉપાડ્યો હોય. 1,00,000 રૂપિયા મળશે તમને, પણ 1,00,000નો માણસ નહીં મળે. 1,00,000 રૂપિયા ખર્ચે 1,00,000નો માણસ નહીં મળે. જો તમને 1,00,000 રૂપિયા ઓળખતા આવડતા હોય પણ 1,00,000નો માણસ ઓળખતા ના આવડતો હોય તો તમારા જીવનમાં ધૂળ પડશે, ધૂળ. એ 1,00,000 રૂપિયા તમને ફરી ફરીને મળશે પણ 1,00,000નો માણસ નહીં મળે. મુનિમને બોલાવ્યો, મુનિમને બોલાવીને કહ્યું, મારી ઈચ્છા છે કે મારે વૃંદાવનમાં મંદિર બાંધવું છે, ભવ્ય મંદિર, મારી પાસે અઢળક પૈસો છે, તમે તો જાણો. તો મુનિમે કહ્યું, મંદિર બંદિર બાંધશો નહીં, પૈસા એમ બગાડવા માટે નથી, એ તો રાખી મૂકવાના, આમ કરવાના. ખૂબ સલાહ આપી મુનિમે, ઉલટી સલાહ આપી, ઊંધી સલાહ આપી. શેઠે એને કહ્યું, જો મુનિમ, કાલ મરી જવું કોને ભરોસો છે, જમીનનું દાટેલું જમીનમાં રહી જાય છે ત્યારે આવી બેંકો નહીં, ઘણા ઘણા ભાઈ, મોગલોની સેના આવે, મરાઠાઓની સેના આવે, કાઠિયાવાડથી ધાડ પાડવું આવે, ચારે તરફથી લૂંટારાઓ આવે, મારીને લૂંટીને લઈ જાય, માટે મારે તો આ કામ કરવા વિચાર છે. મુનિમ એકનો બે ન થયો, ફેર સુધી એને શિખામણ આપતો રહ્યો, આવું ના કરશો, આવું ના કરશો, આવું ના કરશો, પૈસો તો સાચવવા જેવી વસ્તુ છે.
પણ શેઠ માન્યા એને રાજાને વાત કરી. રાજાને કહ્યું, નાની સરખું રજવાડું, મારે વૃંદાવનમાં મંદિર બાંધવું છે, તમે મને મદદ કરો. હું મદદ કરું? શાની મદદ? મારે અહીંથી 7 ગાડા ભરીને સોના મોરો લઈ જવી છે, 7 ગાડા ભરીને. એ મારી સોના મોરો હેમ ખેમ એ મંદિર સુધી, એટલે એ વૃંદાવન સુધી પહોંચે એટલું લશ્કર મને આપો, નહીં તો રસ્તામાં લોકો લૂંટી લે, મારી લૂંટી લે. રાજાએ કહ્યું કે અરે મારા દેશ, મારા રજવાડાનો ખેત અને વૃંદાવનમાં નામ કરે એમાં મારું નામ થયું, મારા અવભાગ્ય કે તારા જેવો મને શેઠ મળ્યો. રાજા કેટલો દાનો, એને આખું લશ્કર આપ્યું, જા લઈ જા 7 ગાડા ભરીને સોના મોરો. તે પેલો મુનિમ આડો ફરે, વારંવાર આડો ફરે. શુક્રાચાર્ય કઈ એક નથી થયા, હો શુક્રાચાર્ય બધા ઘણાય થયા છે, પેલા બલિરાજાનો હોય ને. પછી આને બહુ સુંદર મંદિર બાંધ્યું, આરસ પણ એના થાંભલા જોજો, માથા ચૂકા બનાવેલા બહુ સુંદર થાંભલાઓ. એમાં જે ચિત્રો મૂક્યા છે એ પેન્ટિંગ કરેલા નથી, કલર કરેલા નથી, પણ એ ચિત્રોની અંદર એક પ્રકારના રંગીન પથ્થરો ગોઠવેલા છે, આંખની જગ્યાએ, પાંપણની જગ્યાએ, વગેરે વગેરે, જ્યાં જેવો કલર હોય એવા, બિલકુલ સામાન્ય માણસને તો ખબર ન પડે. અને ચિત્ર તમને શેઠ અને શેઠાણી ચિત્ર મૂકવાનો પ્રસંગ આવ્યો, તો શેઠ અને શેઠાણી અને પેલો છોકરો એ ત્રણેયના ચિત્રને મૂકવાનો પ્રસંગ આવ્યો. ત્યારે શેઠે કહ્યું, પગથિયામાં મારું ચિત્ર મૂકો. આ જે લોકો આવે ને જાય એ જે પગથિયા છે ને, એ પગથિયાના ઉપરના ભાગમાં મારું ચિત્ર મૂકો. અહીં આવનાર ગુજરાતનો, બંગાળનો, તમિલનાડુનો, દૂર દૂરનો માણસ આવશે, એની ધૂળ મારા ઉપર પડશે, અને એની ધૂળ મારા ઉપર પડશે તો હું ધન્ય થઈ જઈશ, કૃતકૃત્ય થઈ જઈશ. જઈને જોજો જરા પૈસાની સાથે કેટલી નમ્રતા અને કેટલો ત્યાગ. આજે પણ એ ચિત્ર પગથિયાના ઉપર છે, એના ઉપર પગ મૂકી અને લોકો બધા દર્શન કરવા જાય. પેલો જે મુનિમ હતો ને, એને કોઢ નીકળ્યો, એ રક્ત પીતીઓ થઈ ગયો, હાથ પગ બધા ખરવા લાગ્યા, આંખો પાપણો ખરી ગઈ, ત્યારે વિકૃત થઈ ગયો, એનું ચિત્ર મૂક્યું. આવનાર પેઢીને ઉપદેશ મળે કે વરનારાના બાપનું વરે. અને આ મુનિમ વચ્ચે આડો થયો હતો તો એને કોઢ નીકળ્યો, ને કોઢીલા મુનિમનું ચિત્ર પણ ત્યાં મૂકવામાં આવ્યું, કૃષ્ણનું ચિત્ર મૂકવામાં આવ્યું. એક અદભુત ચિત્ર છે, તમારામાં જો કલાની દ્રષ્ટિ હોય તો તમે જોજો. એના નીચે એક બહુ સુંદર દોહરો લખ્યો નથી, પણ પેલો બોલનારો બોલતો હોય છે, રાધાજી તરત સ્નાન કરી નીકળેલા છે, તરત જ કોઈ નદીમાંથી કોઈ જગ્યાએથી તરત જ સ્નાન કરી નીકળ્યા છે. ને સ્નાન કરેલી જે સ્ત્રી હોય, એ સ્ત્રીને ચોંટી ગયેલું જે કપડું હોય, કલાકારે કલમ તોડી નાખ્યું, પેન્ટિંગ નહીં, ચિત્રોમાં પેન્ટિંગ નથી, એવા એવા પથ્થરો પૂર્યા, એ પ્રકારની સાડી, એ પ્રકારના ટપકા, એ પ્રકારનું પાણી એમાંથી ટપકી રહ્યું છે. અને એ રાધાજી છે એનો લાંબો અંબોળો છે, એ આમ લાંબો કરીને સ્ત્રીઓ નાયા પછી જેમ પેલું આમ નીચોવે, એમાં પાણીને નીચોવે, એવી રીતે લાંબા અંબોળાને આમ મુઠ્ઠી કરીને આમ પાણી નીચોવી રહી છે. અને કૃષ્ણ છે એ મોર થઈને પાણીને પી રહ્યા છે. કૃષ્ણ મોરનું રૂપ ધારણ કરી, ચાંચ પહોળી કરી, અને રાધાજીના અંબોળામાંથી નીકળતું જે પાણી છે એને પી રહ્યા છે. રાધા તું બનકડ ભાગની, કોણ તપસ્યા કીન, તીન લોક કો નાથ સો તારે આધીન. તે કયું તપ કર્યું તું, તે કયું પુણ્ય કર્યું તું, આ ત્રણ લોકનો નાથ તારા માટે મોર થઈને ઉભેલો છે. એટલે આ સંપ્રદાય છે, અને એમાં રાધાજીને મહત્વ છે. કૃષ્ણને તો મહત્વ છે, પણ રાધાજીને એથી પણ વધારે મહત્વ છે. તો તમારામાંથી ઘણા ખરાને એવો વિચાર આવતો હશે, આપણે તો બધા છોકરાને બોલાવીએ છીએ, બોલ બેટા રાધે રાધે, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, એમ બોલો, છોકરાને પણ એવું શીખવાડતા હોય છે. પણ તમે કોઈ વાર કલ્પના કરી કે આ રાધાજી કોણ છે, કોની દીકરી છે? વૃષભાનુ નંદગામ ને બરસાણા, એ બરસાણા છે ને, યાત્રા કરવા જાવ તો જોજો બધું, એ ટાઈમ હોય તો ટાઈમ કાઢી જજો, નહીં તો ઘેર બેઠા સારા. વરસાણા છે ને, વરસાણામાં રાધાજી રે, ને નંદગામમાં નંદજી રે, અને નંદગામ ને વરસાણાની હોળી રમાય છે દર વર્ષે.
ફેર દિલ્હીથી લોકો જોવા આવે છે, લાકડીની હોળીઓ, લાકડીની. પેલા જે વરસાણાની સ્ત્રીઓ અને નંદગામના પુરુષો, કારણ કે એ શું વિવાહ થયા ને, નંદગામના કાનજી અને આ વરસાણાની કન્યા, એટલે નંદગામના બધા જે ગોવાળિયાઓ છે ને, એ આજે પણ દબાના પતરા એવું તેવું કંઈક લઈ અને વરસાણા હોળી રમવા જાય. અને વરસાણાની જે ગોવાળાઓ છે ને, એ કઠોટા વાળી વાળીને હાથમાં લાંબી લાકડીઓ લઈ લઈને એમને હોળી રમાડવા માટે તૈયાર ઊભી હોય. મકાનોની જે છતો છે ને અગાસીઓ, એના ઉપર ટિકિટોથી લોકો બેઠા હોય, એકલા લોકો બેઠા હોય, સો સો સ્ત્રીઓનું ઝુંડ હોય. આ બાજુ સો સો બસો બસો પુરુષો આવ્યા હોય નંદગામમાં, અને પેલી સ્ત્રીઓના હાથમાં સારા એવા ડંગોરા હોય, કંઈક પેલું બોલે હોળીનું, એ બોલતા બોલતા આવે એટલે પેલી સ્ત્રીઓ છે ને મહારાણી લક્ષ્મીબાઈની માફક એવી જ છૂટે ને ધડાધડ મારવા લાગે. જરા વિચાર ના કરો, કોઈનો હાથ તૂટે પગ તૂટે તો કઈ કઈ બોલાય નહીં. એક દંડો મેં ખાધો છો, હું તમને કહી દઉં. ભાઈ બનેલું એવું કે મને જે વૃંદાવનમાં ભણાવતા સ્વામીજી, બહુ બહુ ઊંચી કોટીના સંત, બહુ ઊંચી કોટીના, એમણે મારા જીવન પર બહુ મોટી અસર કરી, બહુ મોટી અસર કરી. એ ચર્ચા નહીં કરું તમારા આગળ, પણ એમની ઈચ્છા થઈ કે હવે તું જવાનો છે, હું વૃંદાવન છોડવાનો હતો, હવે તું જવાનો છે ને, મારી છેલ્લી ઈચ્છા છે મારે આ વ્રજની પરિક્રમા કરવી. આ બધા વૃંદા, આ બધા જે નાના મોટા સ્થળો છે એને યાત્રા કરવી. હું વૃદ્ધ છું તો તું મને લઈને આ બધી પરિક્રમા કરાવ, મને આ બધું ફેરવ. મેં તું ભલે, એમની પાસે પૈસો નહીં, મારી પાસે પૈસો નહીં. ઇન્દોરના એક શેઠ, મારવાડી શેઠ, એમને દર મહિને કંઈક પૈસા મોકલે અને એમાંથી એ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ પંચાગીરી ખાઈને જીવે, ખાલી પંચાગીરી. એટલે અમે બે એમનું પાછું બધું બધું પોતકામ બધા હું ઉપાડું અને રોજ બે ચાર ગૌ જઈએ, ફરી પાછું કોઈ રહેવાની જગ્યા આવે ત્યાં રહીએ. પછી હું ગામમાં ભિક્ષા લેવા જાઉં, બે જણાની ભિક્ષા લાવું, એમને જમાડો, હું જમું, એકાદ દિવસ રહીએ, યાત્રા કરવા જેવી જગ્યા હોય ત્યાં યાત્રા કરીએ, ફરી પાછા બીજા દિવસે જઈએ. અમારા નસીબ એવા આકરા પાધરા કે વાંકા જે સમજો, એ બરાબર હોળીના દિવસે જ અમે વરસાણા પહોંચ્યા, હોળીના દિવસે જ વરસાણા પહોંચ્યા. અને દસ સાડા દસ વાગે મેં તો મેં ભિક્ષા લેકે આવતા આ બેઠ જગ્યાએ એમને સરસ ધર્મશાળા હતી એવી, એમાં બેસાડીને હું ભિક્ષા લેવા નીકળ્યો. મને એમ કે આ બધા રમે છે કે કંઈ મારા સાથે થોડા રમવાનો હતો ને, એ તો બધા અંદર અંદર રમ્યા કરે. હું મારે નિર્ભ્રાંત થઈને ભિક્ષા લેવા નીકળ્યો ગલીઓમાં, તો ખરેખર કોઈ કશું ના બોલ્યું, કોઈ કહ્યું એ રમ્યા કરે, આપણે આપણી રીતે જયા કરીએ. પણ એક પેલી ગોપી હશે ને ગોવાળા, એને વરું રહી ગયું કે બાબા તું ઇધર કોસે આ ગયો, તું અહીં કઈથી આવી ગયો છે, એમ કરીને ધીરે રહીને આમ ટપોરો કરેલો. વાળા તો અહીંયા છે લગા દેવી, મેં કહું ભાગ્યા ભાઈ બચાવજો માતાજી. એટલે નંદગામ અને બરસાણા એનો ઇતિહાસ તમે જાણતા હશો. પણ નંદગામ ને બરસાણામાં આ આઠ રાણીમાં તો કોઈ રાધાજીનું નામ નથી આવતું. કે વરસાણાની અંદર વૃષભાનુ હતા, ભાગવત વાંચી જુઓ, ભાગવતમાં કોઈ જગ્યાએ નથી આવતું. આ તો પાછળથી જે અષ્ટછાપ કવિઓ થયા, અથવા એના પહેલા પણ કોઈ જે પુરાણો રચાયા હોય એમાં કંઈ છૂટક છૂટક ભાવ આવ્યા હોય તો આવ્યા હોય, અને એ ભાવ જે આવ્યા છે એને હું તમારા આગળ પૂરા નહીં રાખું. એમાં તો રાધાજીના પતિનું નામે બતાવ્યું છે, રાધાજીને પતિ હતો અને એનું નામ ફલાણું હતું, એમ આવું હતું. હવે જો આ વાતને તમે વ્યવહારિક વાત માનો, જો સાંસારિક વાત માનો, તો કૃષ્ણ પાસેથી આદર્શ શું લેશો, તો રાધા કૃષ્ણની જોડીમાંથી તમે શું ગ્રહણ કરવાના હતા. એટલે કૃષ્ણ પ્રેમ છે, લવ ઇઝ ગોડ, ગોડ ઇઝ લવ. પ્રેમ એ જ પરમેશ્વર છે, પ્રેમ એ જ પૂર્ણતા છે, પૂર્ણતા એ જ પરમેશ્વર છે. પ્રેમ વિના પૂર્ણતા નથી. એટલે પ્રેમનું આ નિરાકાર, પ્રેમનું આ સાકાર રૂપ છે. હવે એક બીજી વાત કહીશ અને એક ખાસ ધ્યાન રાખવા જેવી, હિન્દુઇઝમને સમજવા જેવી. તમારા એકાદ ભગવાન સિવાય બાકીના બધા સજોડે, હનુમાનજીને સજોડું નહીં, બાકી બિચારા એકલા ઉભા હોય, જોકે પનોતી પગ નીચે દબાવેલી છે, પગ નીચે પનોતી દબાવેલી છે,
બાકી હનુમાનજી એકલા હોય એને બાળ બ્રહ્મચારી કહેવાય. બાકી નાના મોટા કોઈ પણ દેવ જોઈ લો, સજોડે ને સજોડે. અમારે એક જૈન સજ્જન છે, મને કે તમારા ભગવાને પહેણ્યા વિના ના રહી શક્યા? ભગવાન તે વળી પહેણતા હશે. મેં કહું કેમ, પહેણવું એ પાપ છે? ના ના, પાપ નહીં પણ કઈ પુણ્ય ના કહેવાય ને. એમ કે પાપ ના કહેવાય તો કઈ નહીં, પણ કઈ બહુ પુણ્ય કર્યું એવું ના કહેવાય ને. ત્યારે મેં કહું એકલા રહેવું એ પણ કઈ પુણ્ય ના કહેવાય ને. એને કઈ પુણ્ય ના કહેવાય. તમે એનો અર્થ નથી સમજ્યા, એના પાછળનો ભાવ નથી સમજ્યા. શક્તિમાન આ એનો નિચોડ છે. પરમેશ્વર એક છે પણ શક્તિઓ અનેક છે. શક્તિઓ અનેક છે એટલે શક્તિના માધ્યમથી પરમેશ્વરમાં અનેકતા આવે છે. એ વૈરાગ્યની શક્તિની સાથે જ્યારે પરમેશ્વર અન્વિત થાય ત્યારે મહાદેવ કહેવાય. પાર્વતીએ કોઈ દિવસ મહાદેવની પાસે સાડી નથી માગી. સીતાજીએ માગ્યું, હરણ લાવી આપો મને, ને તો હું તો રિસાઈને બેઠા રડવા બેઠા, અને રામને હરણ માટે દોડવું પડ્યું. પણ આખું શિવપુરાણ વાંચી ગયું. કોઈ દિવસે પાર્વતીએ મહાદેવને એમ નથી કહ્યું કે મને પગમાં પહેરવાનું લાવી આપો, કાનમાં પહેરવાનું લાવી આપો, આંખમાં અજવાનું લાવી આપો. કોઈ દિવસ કશું નથી. પરમ વૈરાગ્ય છે, અને એટલે એ વૈરાગ્યની શક્તિ છે. એટલે એનું નામ દુર્ગા છે. દુર્ગા છે એનું મૂળ નામ, દુર્ગા છે. અને એ દુર્ગા છે એ ત્રણ રૂપ ધારણ કરે. પહેલું રૂપ ધારણ કરે ત્યારે જગત જનની, જગદંબિકા, મહાઅંબિકા, સંસારને ઉત્પન્ન કરનારી મહાશક્તિ. જયારે બીજું રૂપ ધારણ કરે ત્યારે થાળ ભરેલી અન્નપૂર્ણા છે. એ હંમેશા એના હાથમાં થાળ, મહાદેવ ભિક્ષા લેવા જઈને ઉભા રહે, ભગવતી ભિક્ષામ દે, અને થાળ લઈને અન્નપૂર્ણા જમાડ્યા કરે, જમાડ્યા કરે, જમાડ્યા કરે. એનું જે ત્રીજું રૂપ છે, ખડ્ગ હાથમાં લઈને શુંભ નિશુંભનો નાશ કરનારી, રક્ત બીજ વધે દેવી, ખપ્પર ભરી ભરીને નાશ કરનારી, અસુરોનો નાશ કરનારી, આ ત્રણ રૂપ છે. અને ત્રણ રૂપમાં સત્વ, રજ અને તમ, એને પાછા વધઘટ કરો, એકની પ્રધાનતા અને બેની ન્યૂનતા કરો, એટલે નવ દુર્ગા થાય, નવરાત્રિ થાય. એમાંથી નવરાત્રિ થાય, અને શક્તિને પ્રસન્ન કરવા માટે નવરાત્રિની ઉપાસના, શિવને પ્રસન્ન કરવા માટે એક જ શિવરાત્રિ, એક રાત્રિ ઘણી થઈ, એક જ રાત્રિ. પણ એ જ પરમેશ્વર લક્ષ્મી જોડે થાય એટલે વિષ્ણુ થાય. બધા ઘણા રોગ સાવિત્રી થાય તો બ્રહ્મા થાય. એમ દરેક જે ઈશ્વરનું રૂપ, એ ઈશ્વરના કારણે જુદું નહીં પણ શક્તિના કારણે જુદું. અને એ શક્તિઓ, જુદી જુદી શક્તિઓ, એમાંથી જુદા જુદા દેવો થયા. કૃષ્ણની શક્તિ શું છે? રાધા છે. રુક્મિણી નહીં, સત્યભામા નહીં, એ બધી આઠ રાણીઓ છે ને, એ શક્તિઓ નહીં. પણ કૃષ્ણની શક્તિ છે એ રાધા છે. અને રાધા શું છે? ત્યારે રાધાનું નામ આહલાદીની શક્તિ છે. આહલાદી, આહલાદીનીનો અર્થ તમે નહીં સમજી શકો. સુખ છે ને, એના બે રૂપ છે, એક બાહ્ય સુખ, એક અંતર સુખ. તમને કોઈ ઠંડ મજાનો આઈસ્ક્રીમ આપે ને ડીશ, એટલે એમ ઈચ્છા થઈ જાય કે આ પ્રવચન હડો ને પાંચ મિનિટ પછી સાંભળતું, લાવો ને આવા દો ને પહેલા. એમ કે આ તો સાંભળ્યું જ છે ને, હવે એવું પાંચ મિનિટમાં શું જતું રહેવાનું હતું. કોઈ આઈસ્ક્રીમ ખાતી વખતે જે સુખ આવે ને, એને બાહ્ય સુખ કહેવાય. કપડાં પહેરતી વખતે, નાતી ધોતી વખતે, જમતી વખતે, બધા બાહ્ય સુખો છે. પણ તમે જોજો, કેટલીક વાર બાહ્ય સુખ હોવા છતાં આઈસ્ક્રીમની ફ્રીજમાં પડ્યો છે આઈસ્ક્રીમ, પણ તમને ખાવાની ઈચ્છા નથી થતી. પંખો ફરે છે પણ ગરમી મટતી જ નથી. એર કન્ડિશનર લગાવેલું છે પણ તોય અંદરથી અશાંતિ, અશાંતિ ને અશાંતિ. જો અંતરનું સુખ ના હોત તો શ્રીમંત માણસો દુઃખી ન થયા હોત. તો જેની પાસે સગવડનો ઢગલો છે ને, એમને આત્મહત્યા ના કરવી પડી હોત તો એ દુઃખી દુઃખી ન થયા હોત. પેલા સોક્રેટિસ છે ને, સોક્રેટિસ, એ સુકરાતે કહેલું સિકંદરને, જો બેટા તું ભારત પહોંચે તો ભારતમાંથી એક સંતને લઈ આવજો, બસ મારે બીજું કઈ નથી.
ફલાણે દેવતા લાવજો, ફલાણે દેવતા લાવજો. અને જયારે વિશ્વ વિજય કરતો કરતો જયારે પંજાબ સુધી પહોંચ્યો અને એને થયું કે હવે પાછા વળવું પડશે, સૈનિકોમાં મતભેદ થયો, સેનાપતિઓમાં મતભેદ થયો, પાછા ફરવાનું નક્કી થયું, ત્યારે એને યાદ આવ્યું મારા ગુરુએ મને કહ્યું છે એક સંતને લેતો આવજે અને પછી કોઈને કહ્યું સંતને ખોળો, જાઓ ચારે તરફ જાઓ સંતને ખોળો. અને સંતને ખોળતા 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 કોઈએ સંદેશો આપ્યો કે એક જગ્યાએ એક સંત રહે છે, મેં જોયા છે. ચાલો સિકંદર પોતે ગયો, સ્વયં જાતે ગયો શિયાળાના દિવસો. અને શિયાળાના દિવસોમાં પેલા મહાત્મા છે ને એ પથ્થરની શિલા ઉપર બેઠો, જીવનની જરૂરિયાતો, જીવનની આવશ્યકતાઓ એટલી ઓછી કરી નાખી હોય, એટલી ઓછી કરી આવી નાખી હોય, કોઈની લાચારી ના ભોગવી. જો આવશ્યકતાઓને વધારી દીધી હોય પછી વૈરાગ્યથી ના રહી શકાય, શ્રૃંગારથી તો રહી શકાય પણ વૈરાગ્યથી ના રહી શકાય. એ આવશ્યકતાઓ પૂરી કરવા માટે જ્યાંને ત્યાં હાથ લાંબો કરવો પડશે, જ્યાંને ત્યાં નજર દોડાવવી પડશે. પથ્થરની શિલા ઉપર મસ્તીથી બેઠેલા, અને આ તો મનના કારણે છે, અનુભવ કરવો હોય તો કરી દેજો. એ પથ્થરની શિલામાં તમે એટલા જ આનંદથી રહી શકશો જેટલા તમે ગાદલામાં રહી શકશો, કદાચ એથી પણ વધારે, એથી પણ વધારે. બેઠેલા અને આ સિકંદર બે ચાર પાંચ દસ માણસોની સાથે પહોંચી ગયો અને પહોંચ્યો એને જોઈને જ આનંદ થયો. કારણ ચહેરા ઉપર કંઈક તૃપ્તિ છે, કંઈક સંતોષ છે, ચહેરા ઉપર કંઈક એક નિષ્ઠા છે. જોઈને પ્રસન્ન થયો, પગે લાગ્યો, નમસ્કાર કર્યા, કહ્યું મારા ગુરુનો આદેશ છે, તમે કંઈક મારી પાસેથી માગો, હું તમને જે જોઈએ એ આપું, પણ તમે મારી સાથે ચાલો. ખબર છે પેલા સંતે શું કહ્યું? એણે કહ્યું આગોખાસ આગોખાસ સૂર્યનો પ્રકાશ આવવા દે, સૂર્યના પ્રકાશને રોકીશ નહીં, મારે તારી પાસેથી કશું નથી જોઈતું. અને સિકંદરને ખસેડ્યું. સિકંદરને નવાઈ લાગી કે આટલો મોટો હું બાદશાહ અને જેના આગળ જઈને ઉભો છું, ડગલા કરવા માટે તૈયાર છું, ત્યારે મને કહે આગોખાસ આગોખાસ મને તરકો આવવા દે, ઠંડી નહીં, મારી ઠંડી ઉડાડવા દે, જા જતો રે, મારે કંઈ જોઈતું નથી. એટલે આ વાતને તમે યાદ રાખજો, એ વૈરાગ્ય છે. અને એ જે વૈરાગ્ય છે એ શક્તિ બતાવવા માટે તે શક્તિનું રૂપ મૂક્યું, પણ એક આહલાદીની શક્તિ છે. અને આહલાદીની શક્તિ એ સૌથી સુપર શક્તિ, સુપર શક્તિ. તમે કોઈ વાર વિચાર કર્યો નરસિંહ મહેતાના ઘરમાં કેટલું અનાજ ને કેટલું ઘી હતું, કેટલા પૈસા હતા? કશું નથી, કશું નથી. મહેમાન આવે, મહેમાનને જમાડવાના હોય, ઘરમાં ખાવાનું ના હોય, તપેલી લઈને ઘી લેવા જાય, કોણ આપે? ઉધાર કોણ આપે? અને એમાં કોઈ મંજીરા વાળો મળી જાય તો મૂક તપેલી પડતી, અને જે ભજન ગાવા બેસી જાય, જે ભજન ગાવા બેસી જાય, પેલી ગોરાણી છે ને એ બિચારી આંખો ફોડી ફોડી જોયા કરે કે આ રે દિહાળ એવા છે કે જાય છે ત્યાંથી પાછા જ નથી આવતા. અને કલાકોના કલાક વીતી જાય, કલાકોના કલાક વીતી જાય, ત્યારે એમ થાય કે આ માણસ આટલી મોટી જવાબદારીના અંદર પણ તન્મય થઈને ઈશ્વર પરાયણ થઈ અને રોમે રોમે કૃષ્ણ 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 કરતો જે ખડતાલો વગાડતો હશે અને એના એના નખ શીખ જે આનંદ ઉભરાતો હશે, એ આનંદ કયો હશે? એ આનંદ આહલાદીની શક્તિનો આનંદ છે. આહલાદીની શક્તિ એને એને એક નફો ચડાવે, એક અંદરથી એક ફુવારો ખોળે અને એમાં માણસ તન્મય ને પાગલ થઈ જાય. મીરાબાઈ નાચવા લાગે, ચૈતન્ય મહાપ્રભુ નાચવા લાગે, હરિબોલ હરિબોલ હરિબોલ, એક શબ્દ ઉપદેશનો ના આપે પણ હરિબોલતા સાંભળે એટલે મોટા મોટા બાદશાહો એના આગળ ઝૂકી જાય. નિષ્ઠાનો ફળ ગુરુદેવ નાનક નાનક દેવ ફરતા ફરતા થઈને અફઘાનિસ્તાન પહોંચ્યા. અફઘાનિસ્તાન એ સમયમાં ખૈબર બોલન પાર કરી અને અફઘાનિસ્તાનમાં કોઈ મસ્જિદમાં ઉતર્યા. મહાત્માઓને એવા ભેદ ના હોય, મંદિર હોય કે મસ્જિદ હોય કે ચર્ચ હોય, એક જ ભગવાનના રૂપ છે. તમે જો ઊંચી કક્ષાએ પહોંચ્યા હોય તો તમારા માટે બધી ઊંચી જગ્યા છે, પણ તમે જો નીચી જગ્યાએ હો તો તમે રણછોડજીના દર્શન કરવાના જાઓ, બીજાને તો ના જાઓ. હું એક ગામમાં રહું,
અને બે પાંચ શેઠિયાઓ મારી પાસે રોજ આવ જા કરે, ખૂબ ભાવ થઈ ગયેલો. પછી મારો એક નિયમ, બધા મંદિરો દર્શન કરવા જવું. એટલે એક રણછોડજીનું મંદિર નહીં, નારાયણદેવનું મંદિર, એ નારાયણદેવના મંદિરમાં દર્શન કરવા ગયા. એટલે મેં તો ખૂબ પ્રેમથી નમસ્કાર કર્યા, પણ પેલા શેઠિયાઓ છે ને એ આમ 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 કરીને ઉભા રહ્યા. એટલે મેં આમ જોયું, આ વૈષ્ણવ છે, ભક્તિવાળો છે, અને આમ અદબ વાળીને કેમ ઉભો છે, આમ હાથ કેમ નથી જોડતો? પછી મેં બહાર આવીને પૂછ્યું, મેં કહ્યું, શેઠ તમે નમસ્કાર ના કર્યા? એના બાપજી ના કર્યા. કેમ એમ? કે અમારે તો જય જય શ્રી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ, ગોકુલેશ ભગવાનનું મંદિર હોય, ગોકુલેશ ભગવાનની મૂર્તિ હોય તો જ નમસ્કાર કરાય, ગુરુએ એવું શીખવાડ્યું. મેં કહું, આ રણછોડ છે એ ગોકુલેશ છે કે નહીં, એ ગોકુલનો છે કે નહીં? અરે ગોકુલના આગળ ઈશ મૂકો એટલે ગોકુલેશ થાય, એના નામ જુદા જુદા, એ બધું ખરું, પણ ગોકુલેશ હોય તો જ દર્શન કરીએ, તો જ પગે લાગે. આવા માણસોને શું તમે કહેવાના હતા? એ એક જન્મે નહીં પણ સાત જન્મારે પણ ભગવાનને નથી મેળવી શકવાના, કારણ કે એમના આંખોના આગળ અંધકારનો પડદો પડી ગયો છે. કોઈ ગુરુ મળ્યા નથી ને, જે મળ્યા છે એ અનાળી મળ્યા છે. એમણે પ્રકાશ નથી આપ્યો, અંધકાર આપ્યો. કૃષ્ણમાં જ ભેદ કર્યો હોય તો પછી રામને કૃષ્ણમાં ભેદ થાય એમાં તો કઈ મોટી વાત હતી? તો મહાદેવમાં કૃષ્ણમાં ભેદ થાય એ તો કઈ મોટી વાત હતી? તો પછી મસ્જિદમાં ભેદ કરે એમાં તો કઈ મોટી વાત હતી? જઈને મસ્જિદમાં ઉતર્યા, મસ્જિદમાં ઉતર્યા તો ખરા, પણ કઈ ખ્યાલ નહીં રહ્યો હોય એટલે પેલા કિબલાના તરફ પગ કર્યા સૂતેલા, અને પેલા મુલ્લા આયા, મૌલવી આયા. એટલે અમારે એક બુલ્લે શાહ થયો પંજાબમાં, બહુ ઊંચો સુફી ફકીર થયો. એની કાફીઓ સાંભળજો, જે આપણા ત્યાં જે ભોજાના ભોજા ભગતના ચાપખા ને, બસ એવા ચાપખા એને લગાયા છે. બુલ્યા ચલો ઉઠે જીથે કાજી મુલ્લાની જાતમાં હો, હેડ જ્યાં કાજી ને મુલ્લાઓ ના રહેતા હોય ત્યાં જઈને રહીએ તો ધર્મનું પાલન કરી શકીએ. જ્યાં કાજી લોકો ને મુલ્લા લોકો રહેતા હશે ત્યાં ધર્મનું પાલન નહીં થવા દે. એ બધા લીટાને પીટનારા છે, લકીરના ફકીર છે. આમ કરવું જોઈએ, ડાબો પગ આમ મૂકવો જોઈએ, જમણો પગ આમ મૂકવો જોઈએ, આમ રાખવું જોઈએ, ફલાણો આમ રાખવો, અરે રહેવા દે ને બધું બંધ કર. એને ગજબની વાતો લખેલી, હાજી લોગ મક્કે વાલ જાન દે મેરે દિલ વિચ સો સો મક્કા. હાજીઓ બધા મક્કા નીકળ્યા મક્કાની હજ કરવા માટે, અને આ બેઠો બેઠો એનો પેલો એકતારો વગાડી રહ્યો છે, અને ત્યાં બેઠો બેઠો એ કાફીઓ રચી રહ્યો છે. હાજી લોક મક્કે વાલ જાન દે, આ બધા મક્કા, અને લડતા હોય યાત્રાળુ તો બહુ લડે, ઘરમાં ના લડે એટલું યાત્રા કરવા જાય ત્યારે લડે. આજે જયા હોય એમને પૂછી આવતી કરે, લડી મરે અંદર અંદર એક એક બાબતમાં. હાજી લોક મક્કે વાલ જાન દે મેરે દિલ વિચ સો સો મક્કા, મારા હૃદયમાં સો મક્કા હોય, દિલ વિચ કાબા, દિલ વિચ મક્કા, અને બધું જ હૃદયમાં છે. આ તો સુપરમેન કહેવાય, ઊંચી કક્ષાએ. પછી એને ભેદ ના, પછી એને બધું સરખું થઈ જાય. મુલ્લાએ આવીને ફેસ મારી, એ ફકીર. એટલે પેલા સુતા સુતા જ કહે છે, બોલો શું કામ છે? ખબર નથી એમ કે અલ્લાહના સામે પગ રાખીને સૂતો છે તને ભાન નથી? એને કહ્યું, સુતા સુતા જ કહ્યું, ભાઈ હું ભૂલ કરી બેઠો, હું અજ્ઞાની માણસ છું, અલ્લાહનું ઘર ના હોય એ તરફ મારા પગ ફેરવી દે, જ્યાં અલ્લાહનું ઘર ન હોય એ તરફ મારા પગ ફેરવી દે. પેલો ગુસ્સામાં એવો આવી ગયો ને, બે પગ પકડીને ફેરવી નામ કરી દીધા, પશ્ચિમની જગ્યાએ પૂર્વમાં કરી દીધા, અને પૂર્વમાં કરી દીધા એટલે એને થોડીક શાંતિ થઈ, અને જોવે છે તો પૂર્વમાં પણ એનું એ જ દેખાય છે, જ્યાં કરે છે ત્યાં એનું એ જ દેખાય છે. અને એ ગભરાયો, તો કોઈ વાલિયા છે, કોઈ ઊંચી કોટીનો સંત છે. બાદશાહને જઈને એક બહુ ઊંચી કોટીનો ઓલિયા આવેલો છે, જીરામ જ્યાં ફેરવીએ ત્યાં મસ્જિદ જ મસ્જિદ દેખાય, કિબલો જ કિબલો દેખાય. અને બાદશાહ પોતે આવીને એને કહ્યું, ચાલો મારા મહેલમાં ચાલો, મારું અતિથિ થાવ. કે નહીં, અમે પડ્યા છીએ અહીંયા. ફરી એને તો એટલે સુધી કહી દીધું કે આ ઠંડી બહુ પડે છે, બહુ ઠંડી પડે છે, થોડોક કંઈક આ નશો કરો, નિશો કરો, જરા શરીર સારું રહે. બહુ સુંદર જવાબ આપ્યો, ગાંજા ભાંગ અફીમ નશા, શામ ખાય સુબહ ઉતર જાય,
नानक नशा नाम का चरा रहे अट जा, नानक नशा नाम का चढ़ा रहे अट जा। आ नशो करना जो मानतो हो तमें जरा जोजो एम सांजे जुओ तो ऐ गवन गायकवाड़ सरकार जाने बस एम ए फरता हरता आगा पाछा थता हो आंखों जोजो एमनी जीभ थोथराती हो जोजो एम पग छे ने ए लड़खड़ाता हो जोजो केटलाक तो एटली ऊंची भूमिकाएं पहुंची गया हो कि कूतरू ने बे कूतरू आई ने एमनू मोढ़ू चाटतू हो पेला अवधूत कक्षा में पड़ा हुआ ये सांज नो टाइम पण पछी सवारे जुओ तर बधा लोको कामे गया होय कोई दुकाने गया होय कोई कहीं गया होय आ भाई उठा ज ना होय अने पछी उठे ने त्यारे साफ जन्म ना एना मावतर मरी गया होय ने एवा डोगला लईने उठे आ उतरेली आंखो जाने मरी गया त्यारे कहीं सांजे तो राजा पाट में हता हवे अत्यारे गुलाम पाट में आवी गया हवे जोखम नानक नशा नाम का चढ़ा रहे अठ जा एक वार तू आ नाम नो निशो कर आठे पौर एनो निशो तू जोजे ए कितलो कितली खुमारी आपे छे कितली शक्ति आपे बस आज ए शक्ति छे ने ए शक्ति नु नाम आह्लादिनी शक्ति छे एनु नाम राधा छे एने उल्टावी दो तू धारा राधा स्वामी संप्रदाय छे ने